આ આખી જે ઘટના બની એ ઘટનાને લઈને શું વિગતો વધુ અત્યારે હાલ જે પ્રકારે ટ્વીટ કરવામાં આવ્યું છે મનસુખ વસાવા પોતે સાંસદ છે અને ઉમેદવાર પણ છે ત્યારે આવા સંજોગોમાં એમણે ટ્વીટ કરી અને ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે અગાઉ પણ આ પ્રકારના આરોપ લાગવામાં આવ્યા છે ચૈતર વસાવાને ન્યાયિક કાર્યવાહીનો પણ સામનો કરવો પડી રહ્યો છે ચૂંટણીના પહેલાં જ એવા સંજોગોમાં વધુ એક વખત સંસદની ખે આરોપ લગાવવામાં આવ્યો છે આપણે પ્રયાસ પણ કરી રહ્યા છીએ મનસુખ વસાવા પણ આ મામલે શું કરી રહ્યા છે અને ચૈતર વસાવા પણ શું કરી રહ્યા છે એ પણ પ્રયાસ કરશું પણ મુખ્ય જે મુદ્દો છે વધુ એક વખત ગંભીર આરોપ લાગવામાં આવ્યો છે ચૈતર વસાવાની સામે જી આભાર કલ્પેશ જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે આપની સાથે લાઈન પર મનસુખ વસાવા જોડાયા છે મનસુખ ભાઈ આપનું સ્વાગત છે આજે આપે જે આરોપ લગાવ્યા છે ચૈતર વસાવા પર અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યાના શું આખી ઘટના બની હું બરોચમાં હતો હું હું ભરૂચ હતો ભરૂચ મને મેસેજ મળ્યા કે ડેડિયાપાડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્યશ્રીએ એની ઓફિસમાં જઈને ઓફિસ ટાળવાળાને બહાર કાઢી મૂક્યા ટીડીઓને એને ખૂબ ધમકાયો કે ભાઈ અમારો પેલો વિડીયો કોમ વાયરલ કર્યો તો હમણાં કાર્યકર્તા પેલા દેવુભા વસાવા દેવુ વસાવા દેવેન્દ્ર વસાવા નામ છે એટલે એને લઈને આ ટીડીઓ સાથે માથાકૂટ કરી અને એની સાથે કેટલાક અહીના ડીપાડાના એક બે ચાર પાંચ કોન્ટ્રાક્ટરો છે આ બધા ભેગા થઈને આ ટીડીઓ છે બાકીના બધા અધિકારીઓને ધમકાવે છે એના પાછળનું એક જ કારણ છે કે ધાક ધમકીથી એ આખો તાલુકાનો કબજો લેવા માંગે હારે એમની સ્વીકારી લીધી એ પણ મનાઈ અને એવું કહે કે ભલે હું લોકસભામાં મારું રીઝલ્ટ જે આવે છે તરીકે આ રીતના લોકો નાના મોટા કર્મચારીઓને ધમકી આપે છે ધમકી આપી એ રીતના જી બીના કર્મચારીઓ વચ્ચે ધમકી આપે હવે આ તાલુકા પંચાયતના અધિકારીને ધમકી આપે છે આ રીતના તો પછી આ વહીવટ તાલુકાના કઈ રીતના ચાલશે અને આ પરિસ્થિતિ નિર્માણ થાય તો તાલુકાના બાકીના બધા કર્મચારી ડરી જાય અને પછી કાં તો પછી એની શરણે થઈ જાય તો આ વાતની ખબર પડતા હું તાત્કાલિક અહીંયા ડેડિયાપાડા અહીંયા તાલુકા પંચાયતમાં આવ્યો છું ટીડીઓ ગભરાઈ ગયો છે એ કઈક નીકળી ગયા છે અમે સંપર્ક કરીશું નાની ઉપર ઉપર યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું કે ભાઈ આની અસર સીધી વિકાસ પર થાય છે અને આ પ્રકારને ધારાસભ્ય તરીકે જે દાદાગીરી કે કઈ કમ્પ્લેન હોય કોઈની અધિકારી ને તો કાયદેસરની એની સામે કાર્ય રજૂઆત કરી છે ઉચ્ચ કક્ષાએ આ રીતના ઓફિસ ઘુસી જઈને અધિકારી ને ધમકાવા ડરાવા એ યોગ્ય નથી લાગતું મનસુખભાઈ આજે કર્મચારીઓ કે અધિકારીઓને ધાક ધમકી આપ્યાના જે આપે આરોપ લગાવ્યા છે એમની સાથે અધિકારીઓ સાથે આપની વાતચીત થઈ છે ખરી એમનું શું કેવું છે અધિકારીઓ જે તે અધિકારી સાથે અહીંયા મારા આવતા એ કઈ ડરી ગયો ગભરાઈ ગયો છે એ નીકળી ગયો બાકીના ઓફિસના કર્મચારી પણ એ પણ બિચારા બધા ડરી ગયા છે એ બધા કોઈ બોલવા તૈયાર નથી કારણ કે આ જે લોકો આવે છે ધારાસભ્ય આખા ચાર પાંચ લોકો પેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા એવા લોકો આવે છે એટલે સ્વાભાવિક થી પેલા કર્મચારી અને એમાં મોટા પાંચસો તો બે છે બધા એટલે કોઈ ને કોઈ પ્રકારે આ કર્મચારી કોઈ બોલવા તૈયાર નથી પણ અમે જે પણ સ્થિતિ હશે એ અહિયાં કર્મચારી ના પડખે અમે છે હા જી હા જી જી આભાર મનસુખભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે